ઝઘડિયાની નામાંકિત કંપની સેન્ટ ગોબીના માંથી ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા 3 ટ્રકો ઝડપાઈ હતી, જેને સ્થાનિક દ્વારા પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. ઝઘડિયા જીએડીસી માં આવેલ સેન્ટ ગોબીન નામની કંપનીમાંથી 3 ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડીને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી, જ્યાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ 3 ટ્રકો જે કોલસા ખાલી કરવામાં કંપનીમાં આવી હતી, જેને આ જ ટ્રકોમાં સેન્ટ ગોબીન કંપની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામની હદમાં આવેલ ભરૂચ શહેરના ઘન કચરાના નિકાલ માટે બનાવેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવામાં આવી હતી, અને આ ટ્રકોને વાહનની પાવતીઓ પાનોલીની કંપનીની બનાવી હતી. આમ વેસ્ટ નિકાલનું ગેરકાયદેસર નિકાલનું કૌભાંડ આચરાતું હતું. આ 3 ટ્રકો ઓવરલોડ હોવાના કારણે અને વ્યવસ્થિત પેકિંગ ના હોવાના કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું, જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકી પોલીસને સ્થળ પર બોલાવ્યા હતા, જે વાહન ચાલકોની કબૂલાતમાં ઉપરોક્ત કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અને મોટી અને નામાંકિત કંપનીઓ પણ આ રીતના ગેરકાયદેસરના નિકાલના કૌભાંડો કરતી હોય છે તે દુઃખદ છે, અને માંડવાની આ ડમ્પિંગ સાઇટ બદલવા બાબતે એનજીઓ દ્વારા કોર્ટ કેસ પણ થયો હતો, જેમાં એનજીટીના હુકમો થયા છે અને નર્મદા નદી પર આવેલ આ સાઇટને અન્યત્ર ખસેડવાનો હુકમ થયો છે, અને એ જ સાઇટ પર આ રીતે ગેરકાયદેસરનો વેસ્ટ નિકાલ થતો હોય એ ચિંતાજનક છે. નિમેશ ગોસ્વામી, આઝાદ ન્યૂઝ, ઝઘડિયા.